અને હવે સમાચારો જોઈએ વિગતવાર. તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 100 ઉપરાંત મૂળ આદિવાસી સમાજના લોકોએ 10-15 વર્ષ પહેલા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાના મામલે ભરૂચ જિલ્લા સહિત રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આમોદ પોલીસે ગુનો નોંધી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારા 4 લોકોની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. જો કે આ અંગે સ્થાનિક ધર્મ પરિવર્તન કરનાર લોકોએ કોઈપણ લોભ લાલચ કે દબાણમાં આવ્યા વિના સ્વેચ્છાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ અહેવાલ બાદ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે પ્રવીણ ઉર્ફે સલમાન વસાવા નાઓની ફરિયાદના આધારે આમોદ પોલીસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારા 4 સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગતરોજ 9 મુસ્લિમ અબ્દુલ અઝીઝ પટેલ, યુસુફ જીવણ પટેલ, અયુબ બરકત પટેલ, ઇબ્રાહીમ પુના પટેલની ધરપકડ કરી આ 4 લોકોને રિમાન્ડની માંગણી સાથે આમોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ધર્માંતરણ મામલે ભરૂચ જિલ્લા સહિત રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જો કે આ સમગ્ર પ્રકરણમાં મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારા સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ ધર્માંતરણના સમગ્ર પ્રકરણ અંગે પોતાના પ્રતિભાવો મીડિયા સમક્ષ આપતા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં દરેક ચૂંટણી ટાણે આ મુદ્દો ઉછાળવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. મુસ્લિમ તમે બન્યા છો, અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે. એ અમારી મનથીભાઈ નામે કોઈ નહીં અમને ધમકી આવી. તમને પૈસા આપીને બળજબરી પૂર્વક બનાવવામાં આવ્યા છે. કશું નહીં આવ્યું, લાકડા કાપી તો ખાઈએ, કરી ખાઈએ. અમે મુસ્લિમ ધર્મ તમે સ્વીકાર્યો, એના પાછળ કારણ શું? અમારી મનથી સ્વીકાર્યો. કેમ અમે કોઈ નહીં સ્વીકાર્યું? અમને જે હાથો લાગ્યું કઈ રહ્યો. તમને કોઈ લોજ આપવામાં આવી હોય? અત્યારે કેવી રીતે ગુજરાન ચલાવો? અમે લોકો કામે જઈએ, થોડી ઘણી ખેતી કરીએ, લોકોને આડે ભાગે, બસ અમે એટલું જ કામ કરીએ. તમારા ઘરના કોઈ સદસ્ય માંથી કોઈને પોલીસ સ્ટેશન માં લઈ ગયા હોય કે? એ અમને કશું ખબર નહી. એવી તો કેટલા સમયથી તમે મુસ્લિમ ધર્મ માં આવ્યા છો? 7-10 વર્ષ થી બનેલા છે. મુસ્લિમ કેમ બન્યા છો તમે? કોઈ કે નીતિથી અમે બનેલા છે. તમને કોઈ લોભ લાલચ આપવામાં આવી છે? લાલચ નહીં, આ કોઈ કોઈ રૂપિયા ભી નહીં. કોઈ દાબ ધમકી આપવામાં આવી હોય? કોઈ બળજબરી પૂર્વક? ના, કોઈ બળજબરી હોય નહીં. અત્યારે કેવી રીતના ચાલે છે તમારું ગુજરાન? હવે કામ કરીને ખાઈએ છે અમે, લાકડા કાપીને. આમોદ પોલીસ ચોકીમાં જે ફરિયાદ થઈ છે એમના વિશે તમને કઈ ખબર છે? ના, એ નથી ખબર અમને. તમારા ઘરે કોઈ હિન્દુ સંગઠન ના લોકો આવ્યા હતા આ વિશે? કોઈ નથી. તો તમને બળજબરી પૂર્વક મુસ્લિમ બનાવવામાં આવ્યા છે? કોઈ બળજબરી નહીં અમારે. પોલીસ ફરિયાદ થઈ તેની જાણ થઈ તમને? ના, એ બી નહીં થઈ અમારે. તમારા ઘર માંથી કોઈક વ્યક્તિ ની પોલીસ દ્વારા કઈ અટકાયત કરવામાં આવી હોય એવું કઈ છે? ના, કોઈ નથી. મારું નામ આસિફ પટેલ છે. મેં 7 વર્ષથી ઇસ્લામ કબૂલ કર્યો છે. કોઈ લોભ લાલચ વગર મેં ઇસ્લામ કબૂલ કર્યો છે. મારા પર કોઈ ધાક ધમકીથી મેં લોભ લાલચથી કે કોઈ રીતે મેં ઇસ્લામ કબૂલ કર્યો નથી. મારા દિલથી મેં ઇસ્લામ કબૂલ કર્યો છે. આમોને કાલે બી પણ અમારા પાસેથી જવાબ લીધેલા છે. પોલીસ સ્ટેશનમાં કાલે બી આમો લોકોએ જવાબ આપીને આવેલા છે. તો છતાં બી પણ આજે બી પણ અમને બોલાવવામાં આવ્યા છે. અમારા 4 સાથી બી પણ પોલીસ સ્ટેશનમાં છે, હમણાં બી પણ પોલીસ સ્ટેશનમાં છે. જ્યારે બી પણ સરપંચની ઇલેક્શન આવે છે ત્યારે જ આ લોકો આંબોડ શહેરના કંઈક લોકો એવા છે ગામમાં આવીને ઉશ્કેરે છે અને પછી ફરિયાદ કરાવે છે અમારા પર. કંઈક લોકોને અમને ભરોસો છે અલ્લાહ પર ને કાનૂન પર કે અમને ન્યાય મળશે. શું નામ છે બેન તમારું? પહેલેથી તમારું આ નામ છે? મુસ્લિમ બનતા પહેલા તમે હિન્દુ ધર્મ હતા ત્યારે તમારું આ નામ હતું? કેટલા ટાઈમથી તમે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો છે? 10 વર્ષ થઈ ગયા. તમને બળજબરી પૂર્વક મુસ્લિમ બનાવવામાં આવ્યા છે તેવા આક્ષેપ અને આરોપ છે, શું કહેશો? અત્યારે આમોદ પોલીસ મથકમાં એ વિશે ફરિયાદ નોંધાઈ છે. તમે તમારી મરજીથી બનેલા છો મુસ્લિમ? મરજીથી તમે બનેલા છે? કોઈ બળજબરી પૂર્વક કે કોઈ લોભ લાલચ કોઈ મુસ્લિમ સંગઠનના કોઈ યુવાનો આપીને તમને આપી હોય એવું કંઈક છે? એવી ફરિયાદ નોંધાઈ છે પોલીસ મથકમાં? ના, નથી કશું.
તો શું આપ બરાબર છે ઠીક છે થોડમ લાવ્યા છે અમને એવું કે છે સાહેબ કે તમે ખેતર મે ઘેરે જાય તમે કઈ બોલશો તો તમને કાપી નાખશો તો જેલ મે છે કોણ એવું કહે છે પ્રવીણભાઈ વસણ કોણ પ્રવીણભાઈ વસાવા કોણ છે એ વસણ અને જગુ વસણ અને અરવિંદ વસણ એ બધા મને ચીક્યો એ ચીક્યો કે હું અરવિંદ વસણ એવું છે એનું નામ છે અમને ખબર નહીં એના નામની બહુ એ બધા અમને એવી ધમકી આલે છે કે એ લોકો જેલમાં છે ને તો તમે રાત્રે હો બહાર નીકળો ને તો એમને કાપી નાખશું અમે રાત્રે ગાડીઓ હરે ને સરકે છે સાહેબ છોકરા હૂટા નહીં અમારા અમારા ઘરમાં અમે એકલા એકલા જ છે છોકરીઓ ને એ જ છે અમારા ઘરવાળાઓને તો કાલના જેલમાં બેહારેલા છે સાહેબ તમે અમોને એવી ધમકી સરપંચ ખુદ ને લઈને બધો ને એમ જાય એવી રીતે અમોને સરપંચ ની એ બતાવે છે ને ખેતર મેં જશે ને તો તમને કાપી નાખશું તમારું નુકસાન આ બધું પહોંચાડશું એવું બધું કહે છે અમોને આવી રીતે ધમકી આપે છે હવે અમે ઘરમાં કેવી રીતે રહીએ ધણી વગર ના એ આવી રીતે ધમકી આપે છે કોઈ બી કશું બોલે તો કે તમને કાપી નાખશું એવું કહે છે કેમ ધમકી કેમ આપે છે આવું કે છે કે ચૂંટણી આવે સરપંચ ની ચૂંટણી આવે ને પાંચ વર્ષ પછી તો આજ પોઝિશન લાવે ને અમને આ સરપંચ ની ચૂંટણી આવે ને એટલે એવું કે છે કે એ લોકો સરપંચ મેં ઉભા રહેવાના હતા અને એ લોકોનું વર્તન સારું નહી ગામમાં એટલે કોણ એમને વોટ આપે તો અમે તો હા જેવું ગામ કરશે એ ખરું એમ તો એમને કે આવી રીતે અમારી જોડે અફસોસ કરે છે આજે તમે નામ લો છો જે સુનિલભાઈ જે જેનું તમે નામ લીધું એ કોઈ હોદ્દેદાર વ્યક્તિ છે ગામના કોઈ એવું કોઈ છે વ્યક્તિ એ કિસાન જે તમને ધમકી આપે છે તે જે અનિલભાઈ સરપંચ છે ને એ સરપંચ જેવું જોડે મળીને એવું કામ એ કરે છે અમારી જોડે ને સરપંચ રાત્રે હો ગાડીઓ લઈ લઈને જુવાનીઓને લઈ લઈને એની પક્ષના જુવાનીઓને લઈ લઈને અમોને બહેરી જાતે એકલી જાતે ઘરમાં છે તો અમોને બેટરીઓ પારે એવી રીતે અમોને હેરાન કર્યા કરે છે શું નામ છે તમારું તીનીબેન આ ઘર છે તમારું હા આ ઘર છે ભાઈ અમને લાલા ચાપી વાત તમે આવા ઝુફરામ ના રહે લાલા ચાપી વાત તમે બંગલો બાંધી ના રહે અમે આવા ઝુફરામ કેવી ના રહે લાલા નહીં કશું નહીં આપણને ઇલેક્શન આવ્યું ને એટલે આ લોકો અમે પણ ઇન્જામ લગાડ્યો આવો કે લાલા ચાપીને બહેના ને એવું બધું અમે લાલા જ નહીં આપી કે કોઈ અમને કશું આપ્યું નહીં અમારી મેટે બહેના અમારે અમારે ડીલે લાગ્યું અમે કર્યું અમે કોઈનો કોઈનો રૂપિયો ખાધો નહીં ને કોઈનો રૂપિયો લેતા નહીં અમે હવાના 8 વાગ્યા ઉઠીને લાકડા કાપવા જાય સાંજે આવે ત્યારે અમે ચૂલો હળગાવીએ ભાઈ હજુ આ કાલનું ખાવા નહીં બનાવ્યું મેં ચૂલો નહીં હળગાવ્યો કાલનો મારા ઘરવાળા જે જેલમાં છે મેં ચૂલો નહીં હળગાવ્યો ઘરમાં હું પૈસા હોય તો હું ખાવા જેલમાં લઈ ગયા છે તમારા આવી જ ને ભાઈ કેવી જ ને ક્યાં ઇસ્લામ કબૂલ કર્યો તેમને એવું લાગ્યું કે ઇસ્લામ કબૂલ કર્યો લાલચ થી કર્યો ને એવું બધું કર્યું ઇસ્લામ તમે તમારી મરજી થી કબૂલ કર્યો અમારી મરજી થી કર્યો અમને કોઈ દબા નાખી નહીં પોલીસ ફરિયાદ થઈ છે કે બળજબરી પૂર્વક તમને ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે કોઈ નહીં ભાઈ અમે કોઈને ઓળખતા નહીં અમે કોઈને ઓળખતા નહીં અમે કોઈ મુસ્લિમ ને ઓળખતા નહીં તમે તમારી મરજી થી બનેલા છો અમારી મરજી થી જ બન્યા કેટલા સમય થી બનેલા છો 8 વર્ષ થી અમારી મરજી થી બન્યા ને અમને કોઈ લાલચ આપી નહીં લાલચ આપી વાત તો ભાઈ અમે આવા ઝુફરામ રહેતા ખરા તમે જ વિચારો કે લાલચ આપી વાત ઝુફરું રહેત ખરું ભાઈ અમારું બંગલો ના બાંધો તમે મેરા નામ તલહા પટેલ સુરેશભાઈ હે ઓર મેને 10 સાલ સે ઇસ્લામ કબૂલ કિયા હૈ ઓર મેરે કો કોઈ ધાપ ધમકી નહીં હૈ મેરે કો કોઈ પૈસે કી લાલચ કુછ કિસીને નહીં દી હૈ ઓર મેરે જાત પે મેને ઇસ્લામ કબૂલ કિયા હૈ और दर साल दर ट्रम में इलेक्शन आता है तो सब ऐसा कॉल करते हैं ऐसा कोबन शुरू होता है कमाने के लिए धंधा करता हूँ मैं और मेरे सब परिवार को तकलीफ होती है अभी एक आदमी ने फरियाद दी है सरासर ये गलत है ने सब मेरे को ये तकलीफ मेरे को भी तकलीफ़ पड़ती है और मेरे सब परिवारों को भी तकलीफ़ पड़ती है और मेरे को कोई इस्लाम कोई इस्लाम कबूल करने के लिए नहीं आया मैं खुद ने इस्लाम कबूल बोर्ड के गांव के तालुका के कुछ चंद लोग हैं उसके कहने पे ये फरियाद दाखिल की है और मैं हम कांकरिया में हमको चैन सुकून से रहने दो और हमारे परिवार को भी चैन सुकून से रहने दो और हमारा मीडिया से यही कहना है शू नाम है तुम्हारा अमीन अमीन पहला शू नाम है तुम्हारा सुनील કેટલા સમયથી તમે મુસ્લિમ બન્યા છો 10 વર્ષ તો કોઈકના ડાપ દબાણમાં આવીને કે કોઈક લોભ લાલચમાં આવીને બન્યા છો કે કોઈ ડાપ દબાણમાં આવીને નહીં પોલીસ ફરિયાદ થઈ છે કે તમને લોભ લાલચ આપીને બળજબરી પૂર્વક
તમારું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, તો એના વિશે શું કહેશો તમે? ના ના, અમને કોઈ દબાણ નહીં, અમારી મેટે અમે બન્યા, અમને લાયકું સાચું તો અમે બન્યા. શું કરો છો અત્યારે તમે? અમે ખેતી કામ કરીએ સાહેબ. કેટલા સમયથી મુસ્લિમ બન્યા? 10 વર્ષ. કેમ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો તમે? અમને આ ધર્મ સાચો લાગ્યો તો અમે કર્યો. તમને દર મહિને રૂપિયા આપવામાં આવે છે, રૂપિયા પહોંચાડવામાં આવે છે? ના ના ના, એવા આક્ષેપ છે? ના, વિદેશ થી પૈસા આવતા હોય? ના ના ના, એવું કોઈ ખોટી વાત છે બધી? અત્યારે આજે બધો વિવાદ ઉભો થયો છે, પોલીસ ફરિયાદ થઈ છે, ના તમને જે હેરાનગતિ થાય છે, તો એના પાછળનું કારણ શું હોઈ શકે છે, એના વિશે શું કહેશો તમે? કેમ આવું થાય છે? એમાં તે બધું આવું જૂઠું બધું કરે કરે વરેરા. તમે 10 વર્ષથી ધર્મ પરિવર્તન કર્યું છે ને, તો આ 10 વર્ષ દરમિયાન પણ વચ્ચે આવી કોઈક વિવાદ થયો તો? ના, કશું નહીં થયું. આપણે ચૂંટણી થાય થોડી જ આવું થાય, ઇલેક્શન ના સમય જ આવું થાય, ચૂંટણી જ આવું થાય. કોણ કરે છે આવું? બધા ગામ વાળા વાળા.